માસૂમની જિંદગીની લડાઈ, ચારે બાજુ માત્ર ને માત્ર પાણી. પાણીના ધમધસતા પ્રવાહ વચ્ચે ફસાઈ એક માસૂમની જિંદગી, મોતની લહેરો વચ્ચે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી માસૂમની જિંદગી. શું આ માસૂમ પોતાનો જીવ બચાવી શકશે ખરો? માસૂમ મોતને આપી શકશે માત? શું બચી જશે માસૂમનો જીવ? આ દ્રશ્યો છે મધ્યપ્રદેશના ભોપાલના ડિડોરીના, જ્યાં 2 વર્ષનો એક માસૂમ બાળક ફસાયો છે ધમધસતા પાણી વચ્ચે. આ બાળક રમતો રમતો આ નદીમાં પહોંચી ગયો અને અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે અટવાઈ પડ્યો. લહેરોના આ તાંડવને જોતા ભલભલાનો પસીનો છૂટી જાય, પણ આ માસૂમ લહેરો વચ્ચે લડી રહ્યો છે જંગ. જિંદગીનો જંગ. પણ હવે સવાલ એ થાય છે કે લહેરો સામે તે જિંદગીનો જંગ જીતી શકશે ખરો? તેને કોઈ પણ ભોગે પોતાનો જીવ બચાવવો છે. તેને નદીના પ્રવાહની કોઈ પરવાહ નથી. તે તો તોફાની લહેરોને આપી રહ્યો છે ટક્કર. બાળકની આ જિંદગીના જંગને જોતા ગ્રામજનોએ તેને બચાવવાની જહેમત ઉઠાવી. માસૂમને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન. માસૂમની જિંદગી બચાવવા ગ્રામજનોએ પહેલા રસ્સીનો સહારો લીધો. થોડા ઘણા અંશે તે સફળ પણ થયા, પણ અચાનક તે પાછો પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. આ વખતે તો લાગ્યું કે માસૂમ તેની જિંદગીથી હાથ ધોઈ બેસશે. પણ ગ્રામજનોએ હિંમત ન હારી અને નદીમાં જંપ લાવ્યું અને તરતા તરતા માસૂમ સુધી તે પહોંચવામાં સફળ થયા. અનેક પ્રયાસ બાદ તેઓ આ માસૂમની જિંદગી બચાવવામાં સફળ રહ્યા. બ્યુરો રિપોર્ટ, TV9.